નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત એની અંદર બીજું ચેપ્ટર સ્વાધ્યાય 2.2 એનો પહેલો દાખલો છે એ આપણે જોઈ ગયા. એના પછી હવે બીજો દાખલો છે એ આપણે જોઈશું. બીજો દાખલો છે, નીચે આપેલી દરેક બહુપદી માટે P0, P1 અને P2 શોધો. તમને નીચે ચાર બહુપદી આપી છે, પહેલી, બીજી, ત્રીજી અને ચોથી. તો આ ચારે ચાર બહુપદીની અંદર સૌથી પહેલાં શું મૂકવાના? P0ની કિંમત શોધવાની, પછી P1 મૂકી અને કિંમત શોધવાની, અને પછી P2 મૂકી અને આપણે કિંમત શોધીશું. તો સૌથી પહેલાં હું પહેલી બહુપદી લખું છું કે PY બરાબર y² - y + 1. મેં પહેલી બહુપદી લખી છે PY બરાબર y² - y. હવે આ બહુપદીની અંદર સૌથી પહેલાં શું મૂકવાના? P0, P1 અને P2. તો સૌથી પહેલાં P0 મૂકી તો વાયની જગ્યાએ 0² - y ની જગ્યાએ 0 અને છેલ્લે +1. 0ની કિંમત 0, અહીંયા 0ની કિંમત 0 એટલે માત્ર જવાબની અંદર શું આવશે? 1. પછી P1 એટલે કે 1² - 1 અને છેલ્લે +1. 1નો ગમે એટલી વખત તમે ગુણાકાર કરો, અહીંયા 2 વખત કરવાનો છે, 1 × 1 એટલે એનો જવાબ શું આવશે? 1 - 1 અને છેલ્લે +1. 1 - 1 ઉડી ગયા એટલે માત્ર જવાબ શું આવ્યો? 1. એના પછી આવશે P(2) એટલે કે 2નો વર્ગ. અહીંયા વાયનો વર્ગ છે એટલે અહીંયા શું આવશે? 2નો વર્ગ. પછી -y એટલે -2 અને +1 - 1 એમનન. 2નો વર્ગ એટલે 2નો કેટલી વખત ગુણાકાર? 2 વખત. 2 × 2 એટલે જવાબ શું આવશે? 2 × 2 = 4. પછી -2 - 2 +1. 4 અને 1 સરખી નિશાનીવાળા, એનો સરવાળો કરવાનો એટલે 4 અને 1 2 + છે, એ 2નો સરવાળો. 4 + 1 એટલે શું આવશે? 5. 2 - 2 5માંથી 2 જાય તો 3. તો જ્યારે મેં પેલી બહુપદી લીધી P(y) બરાબર y² - y + 1, આ બહુપદીની અંદર P0ની કિંમત કેટલી આવી? 1. પછી P1 મૂક્યા ત્યારે 1 અને જ્યારે P2 મૂક્યા ત્યારે કેટલો આવ્યો? એનો જવાબ 3. એના પછી સીધો આપણે ત્રીજો દાખલો ગણીએ, પછી છે એ આપણે બીજો દાખલો જોઈશું. તો ત્રીજો દાખલો છે P(x) બરાબર x³. આ બહુપદી તમને આપેલી છે, રકમની અંદર માત્ર એટલું જ છે, P(x) બરાબર x³. હવે આ બહુપદીની અંદર સૌથી પહેલાં કેની કિંમત શોધવાની? P0ની. તો 0³ એટલે શું આવશે? એનો જવાબ 0. પછી P(1) બરાબર 1³. 1નો તમે ગમે એટલી વખત ગુણાકાર કરો, અહીંયા 1³ એટલે 1નો 3 વખત ગુણાકાર છે, 1 × 1 × 1 એટલે એનો જવાબ શું આવશે? 1. પછી P(2) બરાબર 2³ એટલે કે 2નો 3 વખત ગુણાકાર, 2 × 2 × 2 બરાબર 2 × 2 = 4, 4 × 2 = 8. તો P(x) બરાબર x³, આ બહુપદીનું મૂલ્ય જ્યારે P0 મૂક્યો ત્યારે 0, P1 મૂક્યા ત્યારે 1, P2 મૂક્યા ત્યારે કેટલું આવ્યું? 8. એના પછી ત્રીજો દાખલો, બીજો P(t) બરાબર, સોરી આ હું તમને બીજા વિડીયાની અંદર બતાવીશ.